નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ બંસલ મોલ ખાતે આવી ગઈ છે અને ત્યાં એક આગનો બનાવ સામે આવ્યો છે જે વડોદરા શહેરમાં હવે કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં અલગ અલગ વિસ્તારોમાં જે આગના બનાવો સામે આવતા હોય છે તે જ પ્રમાણે આજે વડોદરા શહેરના જે બંસલ મોલ જે પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે તેના આ આગનો બનાવ સામે આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ જે છે તે સ્થળ પર પહોંચી આવી છે અને આપ જે દ્રશ્યો જોઈ શક્યા છો કે જે અહીંયા આ ચીમની છે તેમાં આગનો બનાવ બન્યો હતો અને જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા સતત જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્લાસ્ટિકનું જે છે એમાં પણ તે બળીને ખાક થઈ જવા પામ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે અહીંયા ફોગિંગ છે તે કરીને અહીંયા ફોગિંગથી કંટ્રોલ કરી લેવામાં આવ્યું છે. ખાણીપીણીની જગ્યા છે તેમાં આગનો આગનો બનાવ બન્યો હતો અને જે અહીંયા સ્મોક છે તે દેખાઈ રહ્યો છે કે જે અહીંયા ધુમાડા અહીંયા પસરી જવા પામ્યા છે. જે કાળઝાળ ગરમીમાં અનેક જગ્યાઓ પર જે આગના બનાવો બનતા હોય છે અને જેવો આ બંસલ મોલમાં જે વાસના ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો અને તાબડતોબ જે સ્થળ પર આવીને જે કામગીરી છે તેઓને અહીંયા કરવામાં આવી હતી. આપણી સાથે અહીંયા જે બંસલ મોલની અંદર જે આગનો બનાવ બન્યો હતો તેમાં આપણે અહીંના લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, સામ આગ લાગી હતી? અમારું કેફે મશીન છે, એમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનું એમાં. અચ્છા, ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ હતી? હા, અચ્છા, કમ્પ્લીટ ટાઈમે આવી ગઈ. અચ્છા, કોઈ નુકસાન તો થયું? નુકસાન તો હવે ખબર પડશે, હમણાં બધું તાજું તાજું છે એટલે. અચ્છા, શું માહિતી મળી હતી આગનો બનાવ બન્યો છે કેવી રીતે થયો એમ પૂછે? કેમ મોડે બાજી છે? પાવડર જ બહુ ઉડે છે. અચ્છા, એ મેડમનો જ દેલો? જી, અહીંયા જે કામ કરતા લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે જે આ ચીમની છે જે અહીંયા ખાવાનું બનાવતા હોય તેવામાં આગ લાગી હતી. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અંદાજિત 6:30 ની આજુબાજુ વડોદરા ફાયર બ્રિગેડને બંસલ મોલમાં આગ લાગી છે એવો કોલ મળેલો. કોલ મળતા જ તરત વાસણા ફાયર સ્ટેશન ઘટના સ્થળ પર દોટી આવેલું. અહીં આવી અને 4th ફ્લોર ઉપર જોતા ફ્રેન્ચ ફ્રાયનું મશીન છે તેમાં આગ હતી. ફાયર તરફ અમે ડીસીબીનું એક્સ્ટિંગ્યુશર મારી અને આગ ઓલવેલી અને આ કંટ્રોલમાં છે. અંદાજિત નુકસાન તો હજુ જોઈએ છીએ બરાબર કેટલું થયું છે, હજુ કોઈ એટલી ખાસ માહિતી છે નહીં. નુકસાન તો પાછળના જે એરિયો છે એમાં જ છે, બાકી થિયેટર સેફ છે. હા, કંટ્રોલમાં છે. હા, જે સ્મોક છે એના કારણે પ્રોબ્લેમ થશે, આંખો બળશે થોડી વખત માટે, પણ ખાસો બધો ધુમાડો ઓછો થઈ ગયો છે. જી, આ ફાયર બ્રિગેડના જવાનો છે તે અહીંયા જે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અને જે આંખમાં બળતરા થતા છતાં તેઓ કામગીરી કરી રહ્યા છે. હાલ જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા સતત તેઓ દ્વારા જે અહીંયા કામગીરી કરવામાં આવી છે અને જે આગની જે સ્થિતિ બની હતી તેને કંટ્રોલ કરી લેવામાં આવી છે. હાલ જે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા હતા એ બંસલ મોલ ખાતેના છે. જે સિનેમા થિયેટર છે તેના જે ખાણીપીણીનો સ્ટોક છે તેની અંદર જે ચીમણીમાં આગ લાગી હતી. આપ જે આજે દ્રશ્યો જોઈ રહ્યા હતા બંસલ મોલમાં જે સિનેમા હાઉસ ઘર આવેલું છે એની અંદર જે ખાણીપીણીનું જે જમવાનું બનાવતા હોય તે જગ્યા પર આ આગનો બનાવ બન્યો હતો અને જે આખા અહીંયા જે જગ્યા પર જે થિયેટરના ભાગમાં જે ધુમાડાના કારણે આંખમાં પણ જલન થઈ રહી છે. હાલ જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હર હંમેશ ખૂબ સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે. ગમે ત્યાં તેઓને કોલ મળતો હોય આગનો હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ હર હંમેશ આગળ આવી જતા હોય છે અને જે બચાવની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે અહીંયા બંસલ મોલના જે થિયેટરમાં
આગનો બનાવ બન્યો હતો, જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા તાબડતોબ પહોંચીને જે આગનો બનાવ હતો તેને કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. ગરમીની ઋતુમાં જે અલગ અલગ જગ્યાઓ પર આગના બનાવો સામે આવતા હોય છે, તેવી જ રીતના વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંસલ મોલના થિયેટરમાં જે જમવાનું બનાવવામાં આવે છે તેવી જગ્યા પર આગનો બનાવ બન્યો હતો અને વાસણા ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા તાબડતોબ અહીંયા સ્થળ પર દોડી આવી હતી અને જે આગને કંટ્રોલ કરવામાં આવી હતી. મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.